દેશમાં પેઇન્ટિંગ ઉદ્યોગનું માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને પેઇન્ટિંગ સેક્ટરમાં વિપુલ તકો ઉપલબ્ધ બની રહી છે, ત્યારે અમદાવાદમાં ઇમેજિંગ સેન્ટર ખાતે પેઇન્ટિંગ ઇવેમિનેશન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ બહુ ઝડપથી અને નોંધનીય રીતે ડેવલપ થઈ રહ્યું છે. દિન પ્રતિદિન માર્કેટમાં આવતી નવી અને હાઈટેક ટેકનોલોજીને લઈને પ્રિન્ટિંગ સેક્ટરમાં વિપુલ તકો અને વિકાસ પ્રાપ્ય બની રહ્યો છે. પ્રિન્ટર્સ અને આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોએ પણ માર્કેટને નવી ટેકનોલોજી અને અપગ્રેડેશનની વાકેફ થવું પડશે તો તેઓ તેમના બિઝનેસ અને વેપાર ધંધામાં સફળતાના શિખરો સર કરી શકશે. એમ અમદાવાદ શહેરમાં યોજાયેલા પ્રિન્ટ ઇનોવેશન 2019માં મહત્વના સેમિનારમાં સ્ક્રીન પ્રિન્ટર્સના એસોસિએશનના સેક્રેટરી જિજ્ઞેશ લાપસિયા, પ્રિન્ટ ડિઝાઇનર્સ એવોર્ડના આયોજક નયન રાવલ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્કિન ટેક્સ મેગેઝિન અને સ્કિન પ્રિન્ટર્સ એસોસિએશનના દ્વારા યોજાયેલા આ બહુ મહત્વના સેમિનારમાં ગુજરાત સહિત દેશભરમાંથી 300થી વધુ પ્રિન્ટરો અને નિષ્ણાત તજજ્ઞો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આજે કોઈપણ બાબત હોય પરંતુ તેમાં પ્રિન્ટિંગની હાજરી લગભગ નોંધનીય બની રહી છે. એ પછી તમારા કપડાં હોય કે તમારા પર્સમાં રહેલા કાર્ડ કે ટિકિટ કે પૈસા હોય, હાલ ભારતમાં 65% માર્કેટ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી જ એ જાણે સર કરી લીધું હોય તેવી સ્થિતિ થઈ છે, જેના કારણે પ્રિન્ટિંગ સેક્ટરમાં નવી ટેકનોલોજી અને સંશોધનો આવતા રહે છે. તેથી તેને લઈ પ્રિન્ટર્સ અને આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોએ અપડેટ થતા રહેવા જરૂરી છે. આ એક દિવસીય સેમિનારમાં 300થી વધુ પ્રિન્ટર્સને ટેબલ ટોપ પ્રદર્શન, નવી ટેકનોલોજી અને શોધ સંશોધનથી લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને રૂબરૂ ટોક મારફતે અપગ્રેડ કરવામાં આવ્યા હતા અને તેઓને બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન ભારતભરમાંથી આવેલા નિષ્ણાત તજજ્ઞ મહાનુભાવો દ્વારા પૂરા પાડવામાં આવી હતી. પ્રિન્ટર્સ આ ક્ષેત્રની નવીન અને અદ્યતન ટેકનોલોજી અને અપગ્રેડેશનની વાકેફ થાય અને તેઓ તેમના વેપાર ધંધા કે બિઝનેસમાં સફળતાના શિખરો સર કરી શકે તેવા ઉમદા આશયથી સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારને ફ્લેક્સ ટોર્નિકા એચપી પ્રિન્ટ ગેલેરી એન્ડ ગ્લોબલ ગુરુ બક્ષીસ હાઈટેક અને પ્રિન્ટ એવોર્ડ્સ દ્વારા પ્રોત્સાહિત કરાયું હતું. તો આ પ્રસંગે લેટેસ્ટ પ્રિન્ટિંગ ટેકનોલોજી, વૈશ્વિક બજારના અપગ્રેડેશન સહિત અનેકવિધ માહિતીઓ પૂરસતું પ્રિન્ટિંગ ક્ષેત્રનું ઉપયોગી મેગેઝિન અને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. મારું નામ જિજ્ઞેશ લાપસિયા, એડિટર ઇન ચીફ ફોર સ્ક્રીન ટેક્સ મેગેઝિન અને સેક્રેટરી ઓફ સ્ક્રીન પ્રિન્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા. આ પ્રિન્ટ ઇનોવેશન 2019 ઓર્ગેનાઇઝ બાય સ્ક્રીન ટેક્સ મેગેઝિન અને સ્ક્રીન પ્રિન્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા. આ પ્રોગ્રામ રાખવા બદલ અમારી પાછળ એ હતું કે અહીંયા અમદાવાદમાં ઘણા પ્રિન્ટરોને લેક ઓફ નોલેજ છે ફોર ટેકનોલોજી, પ્રિન્ટિંગ ટેકનોલોજી. તો અમે અહીંયા ઘણા અલગ અલગ ઇન્ડિયાથી ઘણી સિટીઓથી અમુક મશીનરી અને મટીરિયલવાળાને અહીંયા બોલાવી અને લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું છે, જેનાથી અમદાવાદ પ્રિન્ટર એસોસિએશન એક નવી ટેકનોલોજી મળે અને એમના વેપારમાં નફો મળે અને એમના વેપારમાં વૃદ્ધિ થાય. અત્યારે લેટેસ્ટમાં જે વર્ઝન ચાલી રહ્યા છે એમાંથી કયા છે? હા, લેટેસ્ટમાં જે હમણાં અમારું ઓફ ડિજિટલ પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે એચપી ઇન્ડિગો કરીને છે, જે અમને ડિજિટલ પ્રિન્ટિંગ વિશે બહુ સારી માહિતી આપી. અમારે ગ્રાફિકા ફ્લેક્સટ્રોનિકા છે, જે અમને સ્ક્રીન પ્રિન્ટિંગ મેન્યુઅલ ટુ ઓટોમેઝેશન માટે અહીંયા મશીન લાવીને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. અમારા કલર્સ કરીને ઇંક છે, જેમને યુવી ઇંક બનાવે છે, ફોટોકીના કેમિકલ છે. અમારા બિઝલિંગ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે, જે ધ્રુપા જર્મનીમાં પ્રિન્ટિંગનું મોટું એક્ઝિબિશન થાય છે એની માટે પેકેજ રેડી કરે છે, એમને અહીંયા સારો પેકેજ કાઢ્યો છે. તો અમારા એવા ઘણા એક્ઝિબિટરો અહીંયા આવ્યા છે. આ નયનભાઈ રાવલ છે, જેમની સાથે મળીને અમે એક આ એક આયોજન કર્યું છે. આમનું એક પ્રિન્ટ ડિઝાઇન અવોર્ડ છે, જે ગુજરાતમાં પ્રિન્ટરો માટે અવોર્ડ ફંક્શન કરી રહ્યા છે, જે ઉદયપુરમાં 16 નવેમ્બરના ત્યાં છે. વેપારીઓને જેટલું પ્રિન્ટિંગ ઇનોવેશન કરશે, જે નોર્મલ કરતા હોય એના કરતાં કંઈક ઇનોવેશન કરશે, તો એમને નફામાં ઘણો ફાયદો થશે. અને નવી ટેકનોલોજી જેમ કે કન્વેન્શનલ મેથડથી એ લોકો ડિજિટલ મેથડ તરફ આવશે, મેન્યુઅલથી ઓટોમેઝેશન તરફ આવશે, તો એ લોકોને પ્રિન્ટિંગમાં બહુ જ ફાયદો થશે, કારણ કે પ્રિન્ટિંગ ક્યારે બંધ થવાનું નથી.
કિંજલ શિકારી સાથે ધ્વનિ પંચાલ, ZS TV અમદાવાદ.